વર્ચ્યુઅલ સ્કૂલ એડમિન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાથી એડમિન સાઇટ ઓપન થશે, જેમાં એડમિન પોસ્ટ, વિડીયોઝ, ઇવેન્ટ્સ વગેરે અપલોડ કરી શકે છે. પરંતુ તે માટે એડમિને લોગિન કરવું પડશે. યુઝર નેમ પાસવર્ડ આપી લોગિન ઉપર ક્લિક કરવાથી લોગિન થશે. સ્કૂલ વોલના આઇકન ઉપર ક્લિક કરવાથી એડમિન સ્ટુડન્ટ માટે ફોટોઝ, વિડીયોઝ, ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે. એડમિન કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ સુધી પહોંચાડવા માગતા હોય તો તે ફોટોઝ, વિડીયોઝ, ડોક્યુમેન્ટ અથવા તો ઓડિયોના ફાઇલમાં તે અપલોડ કરી શકે છે અને હજારો સ્ટુડન્ટ સુધી નોટિફિકેશન દ્વારા તે પોસ્ટ એક જ સેકન્ડમાં પહોંચાડી શકે છે. આ ઉપરાંત તે પોસ્ટને લાઇક, શેર અને કમેન્ટ કરી શકે છે. ટાઈમલાઇનના આઇકન ઉપર ક્લિક કરવાથી એડમિને પોતે અપલોડ કરેલી પોસ્ટનું લિસ્ટ જોવા મળશે. યુટ્યુબના આઇકન ઉપર ક્લિક કરવાથી એડમિન વિડીયો અપલોડ કરી શકે છે. એડના આઇકન ઉપર ક્લિક કરવાથી વિડીયો અપલોડ થશે. તેમાં કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. જે કેટેગરીમાં વિડીયો અપલોડ કરવા ઈચ્છતા હોય તે કેટેગરી સિલેક્ટ કરી તે વિડીયોનું ટાઇટલ આપી અને લિંક અપલોડ કરવાની રહેશે. અહીં કેટેગરીના આઇકન ઉપર ક્લિક કરી અને કેટેગરી વાઇઝ ફિલ્ટરેશન કરી શકાય છે. વિડીયો ઉપર ક્લિક કરવાથી તે વિડીયો પ્લે થશે અને વિડીયો ડાઉનલોડ, શેર પણ થઈ શકે છે. એ ઉપરાંત આ વિડીયોને કમેન્ટ અને શેર પણ કરી શકાય છે. સ્ટડી ટ્યુબના આઇકન ઉપર ક્લિક કરવાથી એડમિન સ્ટડી રિલેટેડ કોઈ પણ મટીરિયલ એડ કરી શકે છે. જે સ્ટાન્ડર્ડમાં અપલોડ કરવું હોય તેનું સ્ટાન્ડર્ડ અને તેનો સબ્જેક્ટ સિલેક્ટ કરવાથી એડમિન વિડીયો, બુક્સ, બ્લુ પ્રિન્ટ, એસે અને ઓલ્ડ ક્વેશ્ચન પેપર અપલોડ કરી શકે છે. સ્ટુડન્ટના આઇકન ઉપર ક્લિક કરવાથી સ્કૂલના બધા સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટનું લિસ્ટ જોઈ શકાય છે. પર્ટિક્યુલર સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાથી તેની બેઝિક ઇન્ફોર્મેશન જોઈ શકાય છે. એ ઉપરાંત તેને કોલ, વોટ્સઅપ, મેસેજ અને પર્સનલ નોટિસ પણ કરી શકાય છે. સ્ટુડન્ટને ડિલીટ કરવા માટે ડિલીટ આઇકન ઉપર ક્લિક કરવાનું રહેશે. ટાઈમ ટેબલના આઇકન ઉપર ક્લિક કરવાથી આખા વીકનું ટાઈમ ટેબલ જોઈ શકાય છે. અટેન્ડન્સના આઇકન ઉપર ક્લિક કરવાથી સ્ટુડન્ટની અટેન્ડન્સ લઈ શકાય છે. તારીખ સિલેક્ટ કરી સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરવાથી સ્ટુડન્ટ પ્રેઝન્ટ અને એબસન્ટ લિસ્ટ જોઈ શકાય છે. એડિટના આઇકન ઉપર ક્લિક કરવાથી લીધેલી અટેન્ડન્સનું અપડેટ પણ કરી શકાય છે. ડાઉનલોડના આઇકન ઉપર ક્લિક કરવાથી અટેન્ડન્સ રિપોર્ટ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે. હોમવર્ક ઉપર ક્લિક કરવાથી સ્ટુડન્ટને હોમવર્ક આપી શકાય છે. પ્લસના આઇકન ઉપર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરી ક્લાસ સિલેક્ટ કરી સબ્જેક્ટ ઉપર ક્લિક કરી અને સ્ટુડન્ટને હોમવર્ક અસાઇન કરવામાં આવશે. સ્ટુડન્ટને આપેલું હોમવર્ક એડિટ પણ કરી શકાય છે. કરવાથી સ્ટુડન્ટે અપ્લાય કરેલી લીવ જોવા મળશે. એડમિન તે પેન્ડિંગ લીવને અપ્રૂવ કરી શકે છે અને અપ્રૂવ્ડ લીવને તે પેન્ડિંગ પણ કરી શકે છે. આ ઉપરાંત તે લીવને ડિલીટ પણ કરી શકે છે. એમસીક્યુ રિઝલ્ટ ઉપર ક્લિક કરવાથી સ્ટુડન્ટે આપેલી એમસીક્યુ એક્ઝામનું રિઝલ્ટનું લિસ્ટ જોઈ શકાય છે. વ્યૂ રિઝલ્ટ ઉપર ક્લિક કરવાથી તે એક્ઝામના સ્ટુડન્ટનું રિઝલ્ટ જોઈ શકાય છે, જેમાં તેના રાઇટ ક્વેશ્ચન, રોંગ ક્વેશ્ચન, સ્કીપ ક્વેશ્ચન અને ટોટલ માર્ક્સનો સમાવેશ થાય છે.
ટીચિંગ શિડ્યુલ પર ક્લિક કરવાથી સબ્જેક્ટનો સિલેબસ જોવા મળશે. સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરી ક્લાસ પર ક્લિક કરવાથી સબ્જેક્ટ સિલેક્ટ કરવાથી ચેપ્ટર વાઇઝ સિલેબસ જોવા મળશે, જેમાં એડમિન કમ્પ્લીટેડ ચેપ્ટરને વર્કિંગ મોડમાં પણ કરી શકે છે અને વર્કિંગ ચેપ્ટરને તે કમ્પ્લીટ પણ કરી શકે છે. બુકના આઇકન પર ક્લિક કરવાથી ડિફરન્ટ પ્રકારની બુક રીડ થઈ શકે છે અને બુક ડાઉનલોડના આઇકન પર ક્લિક કરવાથી બુક ડાઉનલોડ પણ થઈ શકશે. બુક આ રીતે PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે. મોર બુક્સ ઉપર ક્લિક કરવાથી જે તે કેટેગરીની વધારે બુક્સ જોવા મળશે. બસ રૂટ ઉપર ક્લિક કરવાથી સ્કૂલ બસના રૂટનું લિસ્ટ જોવા મળશે. રૂટ ઉપર ક્લિક કરવાથી પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ જોવા મળશે, તે ઉપરાંત બસનું લોકેશન પણ જોવા મળશે, જેમાં ડ્રાઈવરને કોલ કરીને બસનું લોકેશન પણ મેળવી શકાય છે. કેલેન્ડરના આઇકન પર ક્લિક કરવાથી એડમિન ઇવેન્ટ હોલિડે અને વેકેશન એડ કરી શકશે, જેમાં જે તે તારીખ ઉપર સિલેક્ટ કરવાથી તેનું ઇવેન્ટ અને વેકેશન લિસ્ટ જોવા મળશે. ઇવેન્ટના આઇકન પર ક્લિક કરવાથી સ્કૂલમાં થનારી કોઈ પણ ઇવેન્ટની ઇન્ફોર્મેશન અપલોડ કરી શકાય છે. પીપલ ઇન્ટરેસ્ટેડ ઉપર ક્લિક કરવાથી કેટલા સ્ટુડન્ટ તે ઇવેન્ટમાં ઇન્ટરેસ્ટેડ છે તેનું લિસ્ટ જોઈ શકાય છે. ફીડબેકના આઇકન પર ક્લિક કરવાથી એડમિન સ્ટુડન્ટે આપેલા ફીડબેકનું લિસ્ટ જોઈ શકે છે, જેમાં કોઈ પણ ફીડબેકનો રિપ્લાય આપી શકે છે. ક્વોટ્સ ઉપર ક્લિક કરવાથી એડમિન ક્વોટ્સ અપલોડ કરી શકે છે. ગેલેરી આઇકન પર ક્લિક કરવાથી એડમિન સ્કૂલમાં થયેલી કોઈ પણ ઇવેન્ટ કે ફંક્શનના ફોટોઝ અપલોડ કરી શકે છે. બર્થડેના આઇકન ઉપર ક્લિક કરવાથી સ્ટુડન્ટના ટુડેઝ બર્થડે એન્ડ અપકમિંગ બર્થડેઝ જોવા મળશે. આ ઉપરાંત સ્ટુડન્ટને બર્થડે વિશ પણ સેન્ડ કરી શકાશે. મેસેજ ટાઈપ કરી વોટ્સઅપ અથવા તો મેસેજ દ્વારા સ્ટુડન્ટને બર્થડે વિશ કરી શકાય છે. યુઝફુલ લિંક ઉપર ક્લિક કરવાથી એડમિન કોઈ એવી અગત્યની લિંક અપલોડ કરી શકે છે. પ્રોગ્રેસ ચાર્ટ ઉપર ક્લિક કરવાથી સ્ટુડન્ટનો યરલી અને મંથલી પ્રોગ્રેસ ગ્રાફ જોઈ શકાય છે. સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરી ક્લાસ સિલેક્ટ કરી સ્ટુડન્ટનું નામ સર્ચ કરવાથી જે તે સ્ટુડન્ટનો પ્રોગ્રેસ ગ્રાફ તેના મંથ પ્રમાણે જોવા મળશે. વ્યૂના આઇકન પર ક્લિક કરવાથી તેના ટોટલ અને ઓપટેન માર્ક જોવા મળશે. આ આઇકન પર ક્લિક કરવાથી સ્ટુડન્ટનો યરલી ગ્રાફ જોવા મળશે. ટીચર નોટિસ ઉપર ક્લિક કરવાથી એડમિન પોતાના ટીચર્સને કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન આપવા માંગતા હોય તો તે નોટિસ દ્વારા અપલોડ કરી શકે છે. નોટિસ ગેલેરી અથવા તો ડોક્યુમેન્ટના ફોર્મમાં અપલોડ કરી શકાય છે.
નિયર મી ઉપર ક્લિક કરવાથી તમારી આજુબાજુના લોકેશનનું લિસ્ટ જોવા મળશે. જેમ કે એટીએમ ઉપર ક્લિક કરવાથી તમારી આજુબાજુના એટીએમનું લિસ્ટ જોવા મળશે. ડિજિટલ ડાયરી ઉપર ક્લિક કરવાથી ડાયરી ડિજિટલ ફોર્મમાં ઓપન થશે. એડના બટન ઉપર ક્લિક કરી તમે ડાયરીમાં ટાસ્ક એડ કરી શકો છો. ટાસ્ક ઉપર ક્લિક કરવાથી તમે તે ટાસ્કને શેર કરી શકો છો, એડિટ કરી શકો છો, ડિલીટ કરી શકો છો અને વિજેટમાં એડ કરી શકો છો. ફોનબુક ઉપર ક્લિક કરી તમે ફોનબુકમાં ટાસ્ક એડ કરી શકો છો. ન્યૂના આઇકન ઉપર ક્લિક કરી ફોનબુકમાંથી તમે કોન્ટેક્ટ નંબર સિલેક્ટ કરી કેટેગરી ટાઇટલ અને નોટ્સ આપીને ટાસ્ક તમે સેવ કરી શકો છો. હવે જ્યારે આ પર્સનનો કોલ આવશે કે તમે જ્યારે એને કોલ કરશો ત્યારે તમે અસાઇન કરેલા ટાસ્કનું પોપઅપ ઓપન થશે. લાઈવ ટીવીના આઇકન પર ક્લિક કરવાથી તમે લાઈવ ચેનલ જોઈ શકશો. ચેનલ ઉપર ક્લિક કરવાથી જે તે ચેનલનું વિડીયો પ્લે થશે. ટીચર અટેન્ડન્સના મોડ્યુલ ઉપરથી ટીચરની અટેન્ડન્સ લેવામાં આવશે. ઇન બટન ઉપર ક્લિક કરવાથી બારકોડ સ્કેન કરી અને ટીચર્સની અટેન્ડન્સ લેવામાં આવશે. આઉટ બટન ઉપર ક્લિક કરી ટીચર આઉટ કરી શકશે. સ્ટુડન્ટ પોલ ઉપર ક્લિક કરવાથી સ્ટુડન્ટે અપલોડ કરેલી પોસ્ટ એડમિન જોઈ શકે છે, તેમજ લાઇક, શેર અને કમેન્ટ પણ કરી શકે છે. કરવાથી સ્ટુડન્ટના આઈકાર્ડમાં રહેલ બારકોડ સ્કેન કરવાથી તે સ્ટુડન્ટની બેઝિક ડિટેલ્સ જોઈ શકાય છે. આમાં તેની જનરલ ઇન્ફોર્મેશન, તેના પેરેન્ટ્સનું ઇન્ફોર્મેશન અને તેનો અટેન્ડન્સ રિપોર્ટ જોવા મળશે. એમ્પ્લોય લીવના આઇકન ઉપર ક્લિક કરવાથી એમ્પ્લોય પોતાની લીવ માટે અપ્લાય કરી શકે છે. ફ્રોમ ડેટ ટુ ડેટ સિલેક્ટ કરી રીઝન આપી એમ્પ્લોય પોતાની લીવ માટે એપ્લાય કરી શકે છે. એમ્પ્લોય લીવ માસ્ટરમાંથી એડમિન એમ્પ્લોયે અપ્લાય કરેલી લીવનું સ્ટેટસ પેન્ડિંગ રિજેક્ટેડ કરી શકે છે. રિજેક્ટેડ લીવને એડમિન અપ્રૂવ પણ કરી શકે છે. પબ્લિક વોલના આઇકન ઉપર ક્લિક કરવાથી એડમિન કોઈ પણ પ્રકારની પોસ્ટ પબ્લિકલી અપલોડ કરી શકે છે. પબ્લિક વોલમાં અપલોડ કરેલી પોસ્ટ કોઈ પણ સ્કૂલ યુઝરને તો જોવા મળશે જ, પરંતુ ગેસ્ટ યુઝરને પણ તે પોસ્ટ જોવા મળશે. આ ઉપરાંત પબ્લિક વોલમાં અપલોડ કરેલી પોસ્ટને લાઇક, શેર અને કમેન્ટ પણ કરી શકશે. પબ્લિક ફીડબેક પર ક્લિક કરવાથી ગેસ્ટ યુઝરે મોકલેલા ફીડબેક એડમિન જોઈ શકે છે. પબ્લિક ઇવેન્ટ મોડ્યુલમાંથી એડમિન કોઈ પણ પ્રકારની ઇવેન્ટને પબ્લિકલી અપલોડ કરી શકે છે. ફીઝના મોડ્યુલ ઉપર ક્લિક કરવાથી એડમિન સ્ટુડન્ટના
ફીઝનું સ્ટેટસ જોઈ શકે છે. કોઈ પણ સ્ટુડન્ટનો બારકોડ સ્કેન કરી અને સ્ટુડન્ટના ફીઝની ડિટેલ જોઈ શકે છે. તેને કેટલા પે કર્યા છે, કેટલું રિફંડ થયું છે, કેટલું પેમેન્ટ પેન્ડિંગમાં છે તે વગેરેની ઇન્ફોર્મેશન મેળવી શકે છે. ટ્રાન્ઝેક્શન ઉપર ક્લિક કરવાથી તેની ફીનું ટ્રાન્ઝેક્શન જોઈ શકે છે. હોસ્ટેલ ઉપર ક્લિક કરવાથી હોસ્ટેલની બિલ્ડિંગ્સ જોવા મળશે. બિલ્ડિંગ સિલેક્ટ કરવાથી બિલ્ડિંગ્સ પર કેટલા ફ્લોર છે તે જોવા મળશે. ફ્લોર ઉપર ક્લિક કરવાથી જે તે ફ્લોરના રૂમનું લિસ્ટ જોવા મળશે અને તે રૂમમાં રહેતા સ્ટુડન્ટનું લિસ્ટ જોવા મળશે. રૂમ ઉપર ક્લિક કરવાથી તે રૂમમાં રહેતા સ્ટુડન્ટનું લિસ્ટ જોવા મળશે. વ્યૂ આઇકન ઉપર ક્લિક કરવાથી સ્ટુડન્ટની ડિટેલમાં ઇન્ફોર્મેશન જોઈ શકાય છે, તેમજ કોલ, વોટ્સઅપ મેસેજ અને પર્સનલ નોટિસ પણ કરી શકાય છે. હોસ્ટેલ એક્ટિવિટીમાંથી એડમિન કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન હોસ્ટેલના સ્ટુડન્ટ સુધી પહોંચાડવા માગતા હોય તો પોસ્ટ અપલોડ કરીને તે ઇન્ફોર્મેશન હોસ્ટેલના સ્ટુડન્ટ સુધી પહોંચાડી શકે છે. હોસ્ટેલ ઇન આઉટ ઉપર ક્લિક કરવાથી સ્ટુડન્ટનો ઇન આઉટ ટાઈમ નોટ ડાઉન કરવામાં આવે છે. એડના આઇકન ઉપર ક્લિક કરવાથી સ્ટુડન્ટનું નામ, તેની ડિટેલ્સ કરી અને ઇન ઉપર ક્લિક કરવાથી તેનો ઇન ટાઈમ નોટ ડાઉન થશે. કેન્ટીનના મોડ્યુલ ઉપર ક્લિક કરવાથી કેન્ટીનમાં રહેલા ફૂડનું લિસ્ટ જોવા મળે છે. ફૂડ પર ક્લિક કરવાથી જે તે ફૂડની આઇટમ જોઈ શકાય છે અને તેના પ્રાઇસ પણ જોઈ શકાય છે. પ્રોફાઇલના આઇકન ઉપર ક્લિક કરવાથી એડમિન પોતાની પ્રોફાઇલ અપડેટ કરી શકશે.